નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. 77મા રાષ્ટ્રીય આઝાદી દિવસના ઉપલક્ષે વડોદરા શહેરના WWF ફ્રન્ટલાઇન વોરિયર્સ પરિષદના સ્વયંસેવક અને રામેશ્વર સાંઈનાથ મંદિરના સ્વયંસેવક સંગઠનના સંયુક્ત ઉપક્રમે અકોટા વિસ્તારના બાળકો સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્ર પહેલા હંમેશા પહેલા 2023ના સરકારી રચિત ધ્યેય નિમિત્તે અકોટા વિસ્તારના 90થી વધુ બાળકો સાથે રામેશ્વર સાંઈનાથ મંદિર ખાતે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોને ધ્વજવંદનની સાથે સાથે બાળકો માટે ભોજન વિતરણ, કપડાનું વિતરણ અને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી હતી. તેમજ નાના બાળકો અને સ્વયંસેવકોને દેશપ્રેમ હેતુ ગદર 2 મૂવી જોવા લઈ જવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિરના તરફથી 15મી ઓગસ્ટના શુભ અવસરે ધ્વજવંદન કરવામાં આવ્યું અને નાના બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યું છે. અને ડોક્ટર સૈની સાહેબના તરફથી નાના બાળકોને કપડા પણ વિતરણ કરવામાં આવશે. આજ કા દિન અમારા ઇન્ડિપેન્ડન્સ ડે હૈ. भारत वर्ष का 77 इंडिपेंडेंस डे हमने यहाँ पे सेलिब्रेट किया सेवा कार्य के द्वारा. रामेश्वर साईनाथ मंदिर हमारे विस्तार का और मतलब शहर का गौरव है, क्योंकि यहाँ पे नियमित रूप से भंडारा होता है. तो हमने ध्वजवंदन के साथ में यहाँ पे बच्चों को खाने का वितरण करके और साथ में कपड़ों का भी वितरण किया है. इसमें हमें सहयोग किया है बहुत सारे कार्यकर्ता स्वयंसेवक और अधिकारियों से, तो हम उनका आभार मानते हैं. और से यहाँ पर राजकीय स्वतंत्रता समारोह के लक्ष्य में डब्ल्यू फ्रंटलाइन वॉरियर्स NGO है, पूरे भारत वर्ष में काम करते हैं. उनके सहयोग से यहाँ अकोटा विस्तार में जो फाइनेंस मूवी सेवा ट्रस्ट है अकोटा में, उनके तहत से यहाँ पर कार्यक्रम का आयोजन किया जो है. उसका प्रधानमंत्री का कार्यक्रम किया गया. साथ ही जो स्ट्रीट चिल्ड्रेन थे और फुटबॉल वर्ग के सभी परिवार के जो बच्चे हैं उनके लिए एक संस्कार का कार्यक्रम और उनको राष्ट्र बचपन में हो और उन्हें देश के आने वाले समय के अंदर अच्छे नागरिक बन करके अच्छी तरह से अपना योगदान करें, अच्छी पढ़ाई लिखाई करें और राष्ट्र के नागरिक होकर के हम जो ये आज़ादी का अमृत पर्व मना रहे हैं उसमें आने वाले समय के अंदर वो राष्ट्र निर्माण में अपना योगदान दें. આજ રોજ સાંઈનાથ મંદિર દ્વારા સેવાનું કાર્ય થયું અને એનજીની NGO દ્વારા સારું એવું સેવાનું કામ થયું અને અહીંયા બધા બાળકોએ ઉપસ્થિતિ આપી. આ લોકો આપણું દેશનું ભવિષ્ય છે અને આવી રીતે વડોદરાના સારા નાગરિકો બાળકો માટે સારો પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં અમને ભાગ લેવાનો મોકો મળ્યો, જેથી એમનો આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.